કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળીએ છીએ બીએ ચેપ્ટર નંબર 1 જ સંચાલનનું સ્વરૂપ અને મહત્વ શું ભણી ચૂક્યા છે તો બધી ખબર જ છે, એના માટે મારે કશું કહેવાની જરૂર નથી. મહત્વ એ ભણી ગયા, સ્વરૂપે ભણી ગયા, સંચાલનની સપાટીઓ ભણી ગયા, સપાટીઓમાં કયા કાર્યો થાય છે એ પણ ભણી ગયા, અને ખાસ સંચાલનના કાર્યો પણ ભણી ગયા. આયોજન, વ્યવસ્થા તંત્ર, દૂર કર્મચારી વ્યવસ્થા, દૂરવણી, અંકુશ, અને બધા ભેગા મળીને કામ કરે, કોઓર્ડિનેશન, આ બધી જ વસ્તુ આપણે ભણી ગયા. હવે કાર્ય કરવાના ક્યાં, આયોજન ક્યાં કરવાનું, વ્યવસ્થા તંત્ર ક્યાં ગોઠવવાની, આ બધા કાર્યો, સંચાલનના કાર્યો કરવાના ક્યાં, સંચાલનના કાર્ય વિસ્તાર, એને કહેવાય સંચાલનના કાર્ય વિસ્તાર. કઈ જગ્યાએ કરવાના ભાઈ, એ છે વિસ્તાર. તો સંચાલનના કાર્ય વિસ્તારો ચાર આપેલા છે. એક માર્કેટિંગ સંચાલન, માર્કેટિંગ એટલે બજાર સંચાલન, બજારમાં શું જરૂર છે, કેટલી જરૂર છે, કઈ વસ્તુની જરૂર છે શોધી કાઢો અને એ પ્રમાણે વસ્તુ આપો. તો આપણે બજારમાં રાજ છે, સિમ્પલ. તેના માટે બજાર સંચાલન કરવું પડે, માર્કેટિંગ સંચાલન કરવું પડે. માનવ સંસાધન સંચાલન, કેટલા લોકોની જરૂર છે વિચારો, એટલા લોકોને લાવો, એમની સારી જગ્યાએ મૂકો અને એટલો પગાર આપો, નક્કી કરો. માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન ત્રીજું, ચાહે નાણા એટલે કેટલા પૈસા જોઈશે, કેટલા પૈસા ક્યાં વાપરવાના, ટૂંકા ગાળાના જોઈશે, લાંબા ગાળાના જોઈશે, બધું નક્કી કરો અને એ પ્રમાણેની વ્યવસ્થા કરી નાખો. પછી ઉત્પાદન સંચાલન, કેટલું ઉત્પાદન કરવાનું, ઉત્પાદનની ક્વોલિટી કઈ રાખવાની, કઈ ગુણવત્તા વાળી વસ્તુ આપવાની, કેટલા ભાવમાં આપવાની, બધું નક્કી કરવાનું કામ ઉત્પાદન સંચાલન. હવે આ બધામાં લોકો શું કરે છે, એમબીએ. આ બધામાં જેટલા પણ કાર્ય વિસ્તાર આપેલા છે બધામાં લોકો એમબીએ કરે છે. પછી એ કહે છે કે મેં આમાં એમબીએ કર્યું છે, હું આનો મેનેજર બની શકું, સિમ્પલ. આજે આપણે આ ચાર માંથી બે નું ડિસ્કશન કરવાનું, બે ની ચર્ચા કરવાની છે, પહેલું અને ત્રીજું. પહેલું છે માર્કેટિંગ સંચાલન, બજાર સંચાલન, અને બીજું છે નાણાકીય સંચાલન. એ બે ની ચર્ચા આજે કરીશું, બાકી ના આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં. તો ચર્ચા શરૂ કરીએ માર્કેટિંગ સંચાલન. માર્કેટિંગ એટલે બજાર સંચાલન, નવું કશું નથી ભાઈ. આપણી વસ્તુ જે બનાવી છે એ ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ સારી રીતે, એને કહેવાય બજાર સંચાલન. બજાર સંચાલનમાં બીજું કશું જ નથી, એકદમ સરળ બજાર સંચાલન છે. જો મેં લખ્યું છે ઉત્પાદક થી ગ્રાહક સુધી માલ કે સેવા પૂરી પાડવી, એટલે બજાર સંચાલન પૂરું, સિમ્પલ. આગળ જોઈએ એમાં કોનો સમાવેશ થાય છે, માર્કેટિંગ સંચાલન બજાર સંચાલનમાં કોનો સમાવેશ થાય છે, વસ્તુ કે નાણાંનું વિનિમય, એ તો મેઈન છે. વસ્તુ લો, નાણા આપો, સાહેબ ઊંધું બોલો, વસ્તુ આપો, નાણા લો, તેનો વિનિમય થાય છે, એ તો છે જ. પણ એની સાથે સાથે બજાર સંશોધન, બજારમાં કઈ વસ્તુ નવી આવી છે, કઈ નવી વસ્તુ મૂકવા જેવી છે, લોકોની જરૂરિયાતો કઈ છે, સર્ચ કરો, શોધી કાઢો, સંશોધન કરો અને એ પ્રમાણેની વસ્તુ આપો. લોકો માંગ કરશે જ, માંગ વધશે, નફો વધશે. તો બજાર સંચાલનમાં બજાર સંશોધન એનો ભાગ છે. વિતરણ કેવી રીતે, ઘરે પહોંચાડતો, બેઠા બેઠા ઘરે આવે જ નહીં ખરીદવા, અને એટલા જ ભાવમાં તમે ઘરે પહોંચાડો તો આપણો આપણો જોરદાર વસ્તુ ચાલવાનું ચાલી જઈએ. વેચાણ વૃદ્ધિ, વેચાણ વૃદ્ધિ કેવી રીતે, વેચાણ વધારવું, આ બધું બજારનું કામ છે. બજારનું બીજું કામ છે જ નહીં ભાઈ, બજાર સંચાલનનું કામ છે જેમાં આનો સમાવેશ થાય છે. ચલો હવે માર્કેટિંગ સંચાલન એટલે શું, એની વ્યાખ્યા. તો માર્કેટિંગ સંચાલન એ પ્રક્રિયા છે. શું છે, પ્રક્રિયા. કઈ પ્રક્રિયા, માલને વાપરવા વાળા સુધી પહોંચાડવાની પ્રક્રિયા. તો જુઓ બજાર સંચાલન, માર્કેટિંગ સંચાલન એક પ્રક્રિયા છે
जेमा ग्राहक ने जरूरियात नक्की करवी, ग्राहक ने शू जोईए छे नक्की करो, माल के सेवा में फेरवी ए नक्की करो त्यारे शू जोईए, पण एवो माल बनाओ अथवा एवी सेवा पूरी पाड़ो। अत्यारे तमे मारी जोडे ऑनलाइन भणी रह्या छो तो ऑनलाइन केम भणाई रह्यो छो? सिम्पल, अत्यारनी जरूरियात तमारी ऑनलाइन भणवानी छे, तो तमे घरे बेसीने भणी शको, घरे बेठा बेठा जहां भी हो तमे दुनिया में आराम थी तमे भणी शको। तो जरूरियात प्रमाणे माल के सेवा में फेरवी, पहला जरूरियात नक्की करो पछी एनी माल के सेवा पूरी पाड़वानो नक्की करो, केवी रीते करवुं जोईए, शुं आपवुं जोईए, अने फेरवीने माल के सेवामां फेरवी आखरी उपभोक्ता के ग्राहक के वापरनार सुधी पहोंचाडवी, एटले मार्केटिंग संचालन। तो मार्केटिंग संचालन एटले शुं जोईए छे ए प्रमाणेनो माल बनावीने त्यां सुधी पहोंचाडो, એટલે માર્કેટિંગ સંચાલન પૂરું, માર્કેટિંગમાં એ જ તો કરવાનું છે। ચાલો, તો એનું ફોકસ ક્યાં છે? માર્કેટિંગ સંચાલન કોની પર વધારે ધ્યાન આપે? વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનો, જેટલા પણ સાધનો મળી શકે છે એનો ઇષ્ટતમ ઉપયોગ કરો, વધુમાં વધુ ઉપયોગ કરો, ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા પર ભાર મૂકવામાં આવે છે, એનો મહત્તમ ઉપયોગ બી થઈ જાય અને આપણો નફો પણ વધી જાય, એની પર ભાર મૂકવામાં આવે છે એમાં માર્કેટિંગ સંચાલનમાં। આગળ જઈએ, વસ્તુ અને સેવાની માંગ ઊભી કરવાનું કામ કરે છે, વસ્તુ અને સેવાની માંગ ઊભી કરવાનું કામ કરે છે, તો વસ્તુની માંગ વધે એવું કામ માર્કેટિંગ સંચાલન કરે। મારી ટ્યુશનમાં છોકરાઓ વધે એવું કામ અત્યારે હું કરી રહ્યો છું, સિમ્પલ માર્કેટિંગ સંચાલન। આ છે માર્કેટિંગ સંચાલનની વાત, એના કાર્ય શું કરવામાં આવે છે? એમાં પહેલું પેદાશ અથવા પેદાશ મિશ્ર, પેદાશ એટલે જે તે વસ્તુ આપણે બનાવીએ છીએ એ એક, પેદાશ મિશ્ર એટલે એના એની જોડે જોડે જે બીજી વસ્તુ બનાવીએ છીએ। હું બૂટ ચપ્પલ બનાવતો હોઉં તો એની સાથે મોજા બી બનાવી દઉં, સિમ્પલ એ શું છે પેદાશ મિશ્ર, એની સાથેની બધી વસ્તુઓ પણ, ઇવન અમુક વસ્તુઓ આપું પછી એમ કહો તમારે ચપ્પલ બપ્પલ ખરાબ થાય પાછા લેતા હો તો સીવી આપીશ, એના જેવી જ વાત છે। તો પોતાની પેદાશ અને પેદાશ મિશ્ર, નવી પેદાશ બનાવો અથવા જે પેદાશ છે એમાં કઈ નવીનીકરણ લાવો અથવા ચાલુ પેદાશમાં ફેરફાર કરો। તમને ખબર હશે તમે ઘણી બધી વસ્તુઓ જોઈ હશે, ખાવા પીવાના જે ફૂડ પેકેટ આવે છે ને, તો લોકો છે ને ફૂડના પેકેટનો ઉપરનું પેકિંગ બદલી નાખે, અંદર વસ્તુ એ નહીં જોઈએ, નવા પ્રકારનું પેકેટ પેકેટ લાવે, નવું પેકેટ કલરવાળું કલર બદલી નાખે, કંઈક નવી વસ્તુ લાવી એમ કરતા કરતા એ લોકો શું કરે કે નવી માર્કેટમાં વસ્તુ હોય, વસ્તુ એ જ હોય પણ આપણને લાગે નવી છે, એ શું કરે છે પેદાશ અને પેદાશ મિશ્ર કંઈક નવીનીકરણ લાવે છે, ચાલુ પેદાશમાં ફેરફાર કરે છે, અમુક વખત આકાર બદલી નાખે। ચોકલેટ્સ તમે જોતા છો મોટે ભાગે, અમુક ચોકલેટ તો સરખી જ હોય ખાવામાં જ આવતો, ખાલી એના આકાર અલગ અલગ હોય એટલે આપણને એવું લાગે કે હા જુદી જ પ્રકારની ગિફ્ટ આપવા જેવી, સિમ્પલ પેદાશ મિશ્ર પેદાશ। આગળ કિંમત, આજે વ્યક્તિને સસ્તા ભાવમાં જોઈએ છે અને સારી વસ્તુ જોઈએ છે, તો ગુણવત્તાવાળી વસ્તુ જો વ્યાજબી ભાવે આપશો તમારું કામ થઈ જશે, એ છે કિંમત। અત્યારે તમે ઓનલાઈન ભણી રહ્યા છો, સામાન્ય ભાવમાં જો ઓનલાઈન એજ્યુકેશન મળી જતું હોય ઘરે બેઠા બેઠા તો શું વાંધો છે? કિંમત જોરદાર એજ્યુકેશન નોર્મલ ભાવ મજા આવી જાય, કિંમત યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવી એ ધ્યાન રાખવાનું કામ માર્કેટિંગ સંચાલનનું છે। આ કિંમતની અસર, કિંમત પર કોની કોની અસર છે તો સમજો, જેટલા વેચવાવાળા માણસો વધારે છે તો બધાનો નફો ચડશે, કિંમત વધી જશે, સીધું વેચાણ કરશો કિંમત ઓછી રાખશો ચાલશે, શાક નીતિ એટલે કે બે મહિના ત્રણ મહિના છ મહિને પૈસા આવશે, છ મહિના સુધી વાંધો નહીં તો એની કિંમત વધી જાય, વટાવ નીતિ કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું એ પ્રમાણે કિંમત આપણને કંઈ ઘટાડી ના લો વાત તો સરખી રહી, મધ્યસ્થીઓનું કમિશન વચ્ચેવાળા જેટલા વધારે હશે એટલા વધારે કમિશન જશે એટલે કિંમત વધી જશે, તો કિંમતને અસર કરતા પરિબળો આ છે। આગળ જઈએ, વિતરણ, વિતરણ વ્યવસ્થા કેવી છે? સીધું તમે ગ્રાહક સુધી પહોંચો છો કિંમત ઘટી જશે, અમુક લોકો કે ના વચ્ચે રાખવા પડશે માણસો, તો વચ્ચેના માણસો જેટલા
મધ્યસ્થીઓ રાખશો એમ કિંમત વધશે, વિતરણ વ્યવસ્થા મોટી થતી હશે. પણ જો ધંધાનું કદ મોટું હોય તો વિતરણ વ્યવસ્થા રાખવી પણ પડશે. વચ્ચેના લોકો વગર કામ થવાનું નથી. તો વચ્ચેના લોકોનું કામ શું છે? માલ પહોંચાડવાનું. અને મોટું કામકાજ છે તો કરવું જ પડશે, એના સિવાય કોઈ ઓપ્શન છે નહીં. એટલે આપણે વિતરણ વ્યવસ્થા પણ ગોઠવવાનું કામ માર્કેટિંગ સંચાલનમાં છે. અભિવૃદ્ધિ, વેચાણ વધારો. તો વેચાણ વધારવા માટે શું કરશો? એડવર્ટાઇઝ, સાહેબ જાહેરાત કરીશું. જાહેરાત કરશું એટલે સામે વેચાણ વધવાના ચાન્સીસ છે. તો વેચાણ વધારવાના પ્રયત્નો કરવા, જાહેરાત કરીને સેલ્સમેન દ્વારા પોતાના સેલ્સમેન રાખો, જે લોકો ઘરે ઘરે જઈને વેચાણ કરે, સમજાવે વસ્તુ માટે, સિમ્પલ. પછી પ્રસિદ્ધિ કરવી, વસ્તુને એટલી ફેમસ બનાવી દેવી ને લોકો ખરીદતા થઈ જાય. જેગવાર કાર છે ને, પ્રસિદ્ધિ હાંસલ કરી લીધી. વેચાણ વધારવામાં કોઈ તકલીફ ના થાય, નફો વધારવામાં કોઈ તકલીફ ના થાય, એ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, માર્કેટિંગ સંચાલનમાં આવે છે. તો માર્કેટિંગ સંચાલનમાં આટલું કરો એટલે માર્કેટિંગ સંચાલન પૂરું. આ છે કાર્ય વિસ્તાર, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, બધું જ અહીંયા થાય, કરવું જ પડે. પછી નાણાકીય સંચાલનની ચર્ચા આજે કરીશું. મેં કીધું ને આજે બે ની ચર્ચા જોઈશું, માર્કેટિંગ અને નાણાકીય, બાકીના બે નેક્સ્ટ લેક્ચરમાં. નાણા એટલે પૈસા, સિમ્પલ છે સાહેબ. પૈસા તો આપણું, આપણા જીવનનું એ રક્ત છે. જેમ શરીરમાં રક્ત કામ કરે છે એવું પૈસા કામ કરે છે. તો ધંધામાં પણ રક્ત છે, રક્તનું કામ છે. તો નાણું એટલે જીવનદાતા રક્ત સમાન છે. નાણું ધંધામાં જીવનદાતા રક્ત સમાન છે એ આપણે સમજવાનું છે. પછી ધંધાની સ્થાપના કરવા માટે નાણું ક્યાં નથી જોઈતું? સાહેબ બધે નાણું જોઈએ. કેમ રક્ત સમાન કીધું છે? ધંધાની સ્થાપના કરવી હોય નાણું જોઈએ, વિકાસ કરવો હોય ધંધાનો નાણું જોઈએ, વિસ્તરણ, વિસ્તરણ એટલે વ્યાપ કરવો હોય નાણું જોઈએ. સાહેબ આધુનિકરણ, નવા નવા મશીનો યંત્રો આવે અને યંત્રો મશીનો આપણા ઉત્પાદનમાં લાવવા હોય, આપણી ફેક્ટરીમાં લાવવા હોય તો કોઈ ઓપ્શન નથી. આપણે આધુનિકરણ માટે પૈસા જ જોઈએ, પૈસા વગર કરવા નથી. તો આ તો વાત સમજવાની. તો નાણાની જરૂર બધે જ છે, માટે એ જીવનદાતા રક્ત સમાન ધંધાનું કામ કરે છે. નાણાકીય સંચાલનનો અર્થ શું થાય? શું છે નાણાકીય સંચાલન? સિમ્પલ, કેટલી જરૂર છે નક્કી કરો, એ પ્રમાણેની વ્યવસ્થા કરો અને સારી રીતે ઉપયોગ કરો એટલે નાણાનું સંચાલન પૂરું. આટલું જ છે. નાણાકીય સંચાલન એટલે નાણાના કાર્યો, નાણાના કાર્યોનું સંચાલન. નાણાના કાર્યો એટલે કે નાણાના કાર્યો, નાણા મેળવવા, નાણાનો ઉપયોગ કરવો, ક્યાં ક્યાં ઉપયોગ કરવો અને નાણાની ફાળવણી કરવી. ક્યાં ફાળવવા? કઈ જગ્યાએ ઉપયોગ કરવો એટલે આમાં આવી ગયું, પણ ફાળવવાનું કામ આટલા અને આટલા અને આટલા વિસ્તારમાં, જેથી આપણો મહત્તમ સારી રીતે ઉપયોગ થઈ શકે અને મહત્તમ નફો મળી શકે. ધ્યેય પૂર્ણ એટલે નાણાનો ઉપયોગ અને નાણાની ફાળવણી કરીને ધ્યેય પૂર્ણ અને કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ કરવો. જે પૂર્ણ કરવા માટેનું ફાળવણી કરવી, કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ કરવો, જેથી આપણને સામે વળતર સારું મળી જાય. તો નાણાકીય સંચાલન એટલે નાણાના કાર્યો, જેવા કે નાણા મેળવવા, નાણાનો ઉપયોગ અને નાણાની ફાળવણી કરી, ફાળવણી એવી રીતે કરવી કે ધ્યેય પૂર્તિ અને કાર્યક્ષમ એનો ઉપયોગ થઈ શકે. તો આને કહેવાય છે નાણાકીય સંચાલન. બસ મેળવવા અને ઉપયોગ કરો એટલે પૂરું થઈ ગયું, બાકી કઈ વધારે છે નહીં. કાર્યોની વાત કરીએ, શું કાર્ય છે, શું કરવામાં આવે છે? તો જો સમજો, પહેલું જરૂરિયાતો અંદાજવી. નાણાની જરૂરિયાત કેટલી છે એ નક્કી કરો. એ પહેલા નક્કી કરવું પડશે ધંધો ચાલુ કરતા પહેલા કે જરૂરિયાતો કેટલી છે. પછી શું નક્કી કરશે? સમયની દ્રષ્ટિએ નાણાનું આયોજન કરવું. એટલે ટૂંકા ગાળાનું જોઈએ તો ક્યાંથી પૈસા લાવવા, લાંબા ગાળા માટે જોઈએ તો ક્યાંથી પૈસા લાવવા, એ નક્કી કરવું. સમયની દ્રષ્ટિએ નાણાનું આયોજન કરવું. ત્રીજું અંદાજપત્ર બનાવવું. અંદાજપત્ર ખાસ બહુ જ મહત્વનું. સાહેબ કેવી રીતે અંદાજપત્ર બનાવવું? એટલે સમજો, કયું કામ કરવા માટે કેટલા પૈસાની જરૂર પડશે, બીજું કામ કરવા માટે કેટલા પૈસા જોઈશે, ત્રીજું કામ કરવા માટે કેટલા પૈસા જોઈશે. ધંધામાં અલગ અલગ અંદાજપત્રો તૈયાર કરવા પડે, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પૈસાની જરૂર પડે એ તૈયાર કરવું પડે. એ તૈયાર કરવાનું કામ. આવકની ફાળવણી કરવી, જે પણ ધંધામાં આવક થાય છે, નફો થાય છે, એને કયા નાખવું, ક્યાં પુનઃરોકાણ કરવું, એ આવકની ફાળવણી થઈ. ના
मूड़ी माळखा प्रमाण नाणानी प्राप्ति करवी। हवे खास से मूड़ी माळखा नक्की करूं अने एमांथी नाणा प्राप्त करवा। हवे मूड़ी माळखो एटले शुं? आपणे पैसा धंधामां रोकीए तो पहला तो इक्विटी शेर बहार पाड़ीने रोकी शकीए। खाली इक्विटी शेर बहार पाड़ो, कोई के ना इक्विटी शेर प्रेफरेंस शेर बंने बहार पाड़ो, कोई के इक्विटी शेर डिबेंचर बहार पाड़ो, कोई के इक्विटी शेर लोन लो, घणा बधा ऑप्शन छे। कोई के कोणे राखो, इक्विटी शेर प्रेफरेंस शेर डिबेंचर लोन बधुं राखो, ए छे आखो मूड़ी माळखो। एमांथी कयुं पसंद करवानुं? पैसा प्राप्त करो ए प्रमाणे नक्की करो, पछी ए प्रमाणे पैसा प्राप्त करो। नाणा मेळवानी कार्यवाही करवी, पछी एनी कार्यवाही करवानुं शुरू करवुं पड़े। नाणा के संचालन मां आवे, એમ નહીં આજે નક્કી કર્યું શેર બહાર પડાવે છે, બહાર પડી જાય પૂરું થઈ ગયું, ના થાય ભાઈ, આખી પ્રક્રિયા છે, પ્રક્રિયા કરવી પડે। પછી નાણાનો યોગ્ય ઉપયોગ માટે અંકુશ વ્યવસ્થા ગોઠવી, નાણાનો યોગ્ય ઉપયોગ થાય એવું કામ કરવું અને એના ઉપર અંકુશ રાખવો। બગાડ તો થતો નથી ને, એમને જરૂર ના હોય તો નાણા રાખી દીધા, હવે એની પર આપણને પાછો નફો મળે નહીં, આપણે કમાઈ શકીએ નહીં, એવું થાય તો નુકસાન થઈ જાય। તો નાણાનો યોગ્ય ઉપયોગ કરવા માટે એની અંકુશની વ્યવસ્થા ગોઠવી રાખવી, જેથી યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે। નાણાકીય નીતિ નક્કી કરવી, નીતિ એટલે ઉધાર તો નહીં જ લઈએ, ઉધાર તો નહીં જ આપીએ, રોકડાનો ધંધો કરીશું આ નીતિ છે। કોઈ કે ઉધાર આપો, ભાવ ચડાવીને આપો, વધારે કમાઈશું, તેમાં ગાળખાટ પડવાના ચાન્સીસ છે, તો નાણાકીય નીતિઓ નક્કી કરવી, એ નીતિ નક્કી કરવાનું કામ અહીંયા છે। કરવેરાનું આયોજન કરવું, ટેક્સ ભરવા પડશે, કરવેરા ભરવા પડશે ગવર્મેન્ટને, તો એના પૈસા ગોઠવી રાખવા પડશે, જે દિવસે ભરવાના હોય દિવસે ગોઠવવા જાઓ તો જે ધંધામાં કાર્યશીલ મૂડી છે એમાંથી વપરાઈ જશે, તો કાર્યશીલ મૂડી તકલીફ પડશે, તો એ કરવેરાનું આયોજન પહેલેથી કરવું પડે। અસ્કયામતોની વ્યવસ્થા કરવી, એટલે કે મિલકતોની વ્યવસ્થા કરવી, જે મિલકતોમાં રોકાણ કરવું હોય પૂરી રાખો, પૈસાનું ગોઠવણ કરો, એ પૈસા ત્યાં નાખશો તો મિલકત મળશે, તો જે જરૂર છે બધી મિલકતો અસ્કયામતોની વ્યવસ્થા કરવાનું કામ નાણાકીય સંચાલનમાં આવે છે। તો આજે આપણે શું ચર્ચા કરી? સિમ્પલ છે, માર્કેટિંગ સંચાલન, આપણી બનાવેલી વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડો જેમને જરૂર છે, એની પહેલા ગ્રાહકોનું જોઈ લો શું જરૂર છે, એવી વસ્તુઓ બનાવો અને પહોંચાડો, માર્કેટિંગ। નાણાકીય, કેટલા પૈસા જોઈએ છે એ પૈસાને વિચારો, ગોઠવણ કરો, એની ફાળવણી કરો, સંચાલનનું કાર્ય વિસ્તાર। સંચાલનના કાર્યો એટલે શું? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણીય અંકુશ, અને આ બધું કરવાનું ક્યાં? આ વિસ્તાર, ઉત્પાદન કરવા માટે કરવું પડે, નાણાંની ગોઠવણ કરવા માટે કરવું પડે, માનવ સંસાધન માટે કરવું પડે, માર્કેટિંગ માટે કરવું પડે, આ બધા માટે આ બધું જ આયોજન, વ્યવસ્થાપન બધું કરવું પડે। તો આ બંનેનો તફાવત ખબર હોવી જોઈએ। મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર, બાય।